ગોકુળ જેવું અત્યારે કામ મળ્યું હોય નિયમને આગળ એવો અમારે માયાળી પરિવાર રંગાણી પરિવાર કે જ્યાં આવા લૌકિક માંથી અલૌકિક કાર્ય કરવા માટે જ્યાં ભાગવત સપ્તાહ મહાયજ્ઞનો મિત્રો રસપાન થતું હોય નિયમની અંદર આજ તન મન ધનથી સગા સંબંધી મિત્ર મંડળ ગામના સરો પધારી આવા લૌકિક માંથી અલૌકિક કાર્ય નિહાળવા માટે જ્યાં મિત્રો આમંત્રિત થતા હોય કે આ જ આનંદ આજ ઉત્સવ આજ નેનોમાં ને કે સખી હાલોને જાય કે આજ અમારે રંગાણી પરિવારને આંગણે મિત્રો વર્ષે કંચન અમે હવે જ્યાં કૃષ્ણ કનૈયાની કૃપા હોય મા ભગવતીની મહેરબાની હોય કે જ્યાં ભાગવત સપ્તાહ મહાયજ્ઞના મિત્રો આવા રસપાન થઈ શકે તો યંત્રવંતી નહીં પણ ભાવાત્મક સ્વરૂપે શ્રી કૃષ્ણ કનૈયાને પામવાનું પરમ સાધન એટલે કીર્તન તાલાળા તાલુકો બામણાસા ગીર રાધે કાનગોપી મંડળ કે જેમને મિત્રો કૃષ્ણ લીલા રમવા માટે જ્યાં તમે આમંત્રિત કર્યા હોય અમારા પણ આવો ભાગ્ય કહેવાય આવા માયાળુ પરિવારને આંગણે આવા કૃષ્ણ લીલા રમવા માટેના મિત્રો વારો આવે પણ કૃષ્ણ લીલાની શરૂઆત કૃષ્ણ કનૈયાની જે બોલાવા બાદ થશે માટે શાંતિથી બેસજો શાંતિથી સાંભળજો આ એક મારી નમ્ર વિનંતી છે બોલો કૃષ્ણ કનૈયા ભગવાન હા સખા અટાણો માણા હાસુ ઘી ખાઈ જાય એટલે બોલતો બંધ થઈ જાય ને હલતો બંધ થઈ જાય તેના માટે કોઈ ઉપાય નથી સગા એને માટે તો વાલા હું જ્યાં જ્યાં કૃષ્ણ લીલા રમવા માટે જાઉં હા હા ન્યા હું કેતો જાઉં શું કે ભાઈ હવે પછી જો આવા કોઈ અલૌકિક કાર્ય કરવામાં આવે ને બરાબર તે દી હાસા ઘીને ઠેકાણે ખોટું ઘી વાપરું એનું કઈ કારણ સગા એટલે આખી રાત આપણા હમાં ઉધરા તો ખાધા કરે એમ અને બીજા નંબર ની અંદર વાલા કે આવો રંગાળી પરિવાર મિત્રો મળ્યો હોય કૃષ્ણ લીલા રમાતી હોય ધર્મ અર્થ કામ અને મોક્ષ માટેની જ્યાં ભેટ બોલાતી હોય બરાબર એમાં ભગવાન જો એક ફેરી જે બોલી જાય ને હા હા તો આખા દિના જેટલા પાપ કર્યા હોય બરાબર છે આ બધા બહાર નીકળી જાય પછી જાય ક્યાં સગા આ જે ન બોલે ના પેટમાં એટલે આ બધો તું હિસાબ રાખતો લાગી શકે એટલે તો વાલા હમણાં જે બોલાવવા માટેનું મેં એક ઇન્જેક્શન બહાર પાડ્યું હિસકા એટલે એ બધાને દેવાનું ના વાલા એકને દઉં એટલે પાવર બધે આટો ભરી જાય તો પછી રાસને જોવે છે ભગવાન એમાં એક કહેવત છે એમાં વરી કેવી કહેવત છે કે દાંત વગરનું કૂતરું કરડે હા એને ઇન્જેક્શન કયું દેવાય જો તારી આવી જ વાત હોય છે ના વાલા હું હાસી વાત કરું કે દાંત વગરનું કૂતરું કરડે હા એને ઇન્જેક્શન કયું દેવાય કયું દેવાય એને દેવાય ભગવાન હો વગરનું એમ આપી દઉં આપી દે હવે હું અહીંથી જે બોલાવું ને આમાં જે કોઈ બેઠા હોય ઊભા હોય ને આમાંથી જે કોઈ ન બોલે તો એના પડખે વાળાના સમજે
અને બેનો ખાસ ધ્યાન રાખજો, પાસે હાહુ બેઠા હોય તો જે બોલજો. બોલો કૃષ્ણ કનૈયા લાલ ધરણ કે. હજી મને એવું લાગે તારી જય બરાબર અહીંથી બારોબાર નીકળી નથી લાગતી. અહીંથી નીકળી એમ જ નથી યાર. એનું કારણ શકા? અહીંયા કવરેજ જ ક્યાં છે? હે શકા? પણ કવરેજ ને શું લેવા દેવા? અરે વાલા, કવરેજ ની દુનિયા છે. છોકરાઓના હક પણ કરવો હોય તો કવરેજ હોય તો થાય. એમ તેના માટે શું કરવું પડે? એને માટે વાલા અહીં થાંભલા ઊભા કરવા પડે. પેમાં તો બહુ વાર લાગી જાય છે. વાલા, નેટનો યુગ છે, ઉપર થાંભલા થઈ જાય, માથે એરિયલ લાગી જાય. અહીંથી સીધે સીધી જે તમને કહું, ગૌલોકવાસી આત્માને મોક્ષ આપી વૈકુંઠમાં ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાને પણ ખબર પડી જાય. આજ રંગાણી પરિવારને આંગણે કઈક ભાગવત સપ્તાહ મહાયજ્ઞનું અલૌકિક કાર્ય થતો એવું દેખાઈ જાય. એમ? હા, તો કરી બતાવશો કે મિત્રો? આજ તન મન ધનથી રંગાણી પરિવારને આંગણે મિત્રો અલૌકિક ભાગવત સપ્તાહ મહાયજ્ઞનું રસપાન થતું હોય, એમની અંદર વાલા આજ તન મન ધનથી આવા પરિવારે અલૌકિક કાર્ય કરતા હોય, તો મિત્રો એવી જે બોલાવી જોઈએ કે અડખે પડખેના ગામથી માંડી, તાલુકાથી માંડી, જિલ્લાથી માંડી ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાને પણ વૈકુંઠમાં ખબર પડવી જોઈએ કે આજ રંગાણી પરિવારને આંગણે કંઈક અલૌકિક વસ્તુ બનતી એવું દેખાવું જોઈએ. તો મિત્રો હાથ ઉંચા કરીને ભગવાન એક ફેરી બધાને જે બોલવાની છે વાલા, બોલો કૃષ્ણ કનૈયા ગિરિરાજ ધરણ કે. બોલો અપને અપને ગુરુદેવ. આ તકલીફ થઈ એસ કા? એમાં વરી શું તકલીફ થઈ ગઈ? તકલીફમાં વાલા જોરદાર તકલીફ થઈ ગઈ. અરે પણ જય બોલવામાં કઈ તકલીફ થતી હશે કા? હું છે વાલા તકલીફમાં આયા તમને કે વોડાફોન ને આઈડિયા ફોન નું કવરેજ જ નથી. એટલે? એટલે જો ઓની કો જીઓ ના કવરેજ બેહી ગયા બે ત્રણ. હા હા, એમાંથી એક કવરેજ મારે ઘેર વયું ગયું. તેમાં શું થયું? મારા ઘરના ને ખબર પડી ગઈ કે ભૂરા ને ના પાડી તો રંગાણી પરિવાર ની જમાવટ થઈ. એમ ડાબો વાલા.
कृष्ण ए करियो विश्राम देवकी परमानंदम श्री कृष्णम वंदे जगद्गुरु प्रगट्यो रजधाम चाइला निर समाय समुद्र निमाय सरस्वती सरस्वती समरो मसारदात अनगुण बदला अविचरवाणी माता मुझने आप जो हे मारी जी भणिए जसो आ
બોલો વાલા બોલો, આ ગામ કના છે? અહીંયા પૂછવાની વાત જ ના આવે. એટલે જ્યાં વાલા આવા ગોકુળ જેવા ગામ મળ્યો હોય, બરાબર, એમની અંદર વાલા આજ અમારે રંગાણી પરિવાર, માયાળુ પરિવાર મળ્યો હોય, હા હા, ને એમને આંગણે વાલા આજ ભાગવત સપ્તાહ મહાયજ્ઞનું રસપાન થતું હોય, હા હા, ને એમની અંદર વાલા આજ તન મન ધનથી સગા સંબંધી મિત્ર મંડળ ગામના પધારી, બરાબર, અને ન્યા વાલા ગિરિરાજ ધારણ થઈ ગયો અને કૃષ્ણ લીલા રમાતી હોય, બરાબર, ન્યા પૂછવાની વાત જ ના આવે. એટલે આપણા વૈષ્ણવ જ હોય, પરમ વૈષ્ણવના, હા, અરે શિખા, પરમ વૈષ્ણવની કુંજ ગલંધર તમે રસ્યો તો રાસ, ભલા ઈ જ ગલી છે ના ઈ જ ઠેકાણું છે, તમારી પર રાસ સમો છે શિખા, આપણને કોણ ના પાડે, તો હાલો શિખા, આપણા બાલ શિખાવા બાળકોને બોલાવો અને રાસ ની રમઝટ બોલાવી. બાલ શિખાય એમ આવે એમ નથી, એનું કારણ શું છે વાલા? અમારે રંગાણી પરિવારે સપ્તાહનું આયોજન છે બહુ મોટું, હા હા, એમની અંદર આઈના જેટલા બાલ સખા હતા ને બધા સપ્તાહમાં રહોડામાં જ હસવાઈ ગયા. એટલે કોઈ એક આવે એમ નથી હતા ને થાકીને એક વાર બેઠા. પણ સખા, બાલ ગોવાડ તો આપણો રાસ અધૂરો રહી જાય. અટાણે ભગવાન, બાલ સખા વિના કઈ અધૂરું રહેતું જ નથી. એટલે તારે કહેવાનું શું? કહેવાનું વાલા એટલું કે જેથી બાલ સખાનું સાબડું હતું ઊસું, હા હા, તેથી દીકરીઓના સાબડા હતા હેઠા, બરાબર, પછી આ બાલ સખા ને એના મમ્મી ને પપ્પા છોકરી જોવા મોકલતા, હા હા, તેથી વાલા આ બાલ સખો ફઈનો છોકરો નહીં, માસીનો નહીં, કાકાનો નહીં, હા હા, એના મિત્રને લઈને જોવા જતા, બરાબર, અને જોઈને આવ્યા પછી એના મમ્મી ને પપ્પા પૂછે કે ભાઈ ગયું, બરાબર છે, તેથી વાલા આ બાલ સખો એમ કેતો તો મારા મિત્રને પસંદ નથી, એમ અટાણે એમ કઈ માસી ને ગમતું નથી કે તોય હક પણ કરવું, એનું કઈ કારણ? ક્યાં ભૂડું દેખાના હેઠા ત્યાં શું થાય છે? આયા વાલા આગળ બાલ સખા બોલાવશું તો ઓગણી બાલ સખા બે આપણે થાહું 21, હા હા, ને 21 જણા જો રાસલીલા રમવા માટે વઈ ગયા ને, બરાબર છે, તો વાહે બેઠા બધા ઘર ભીતર થઈ જાય. પણ સખા, બાલ ગવાડ તો આપણો રાસ અધૂરો રહી જાય. અરે વાલા, હું અધૂરો રહેવાની વાત ના આવે, અને જો ભગવાન તમારા વૃંદાવન ખડું કરવું હોય, હા, રાસલીલાની જમાવટ લેવી હોય, હા હા, તો આગળ નામ દઉં તો તમને મજા આવી જાય. અરે તો જલ્દી બતાવશે કા? તો વાલા તેડો. અરે હા શ્યા, ખરેખર જો રાધા ગોપી જઈ પધારી જાય તો આપણો રાસ અલૌકિક બની જાય. તમારું પણ ભગવાન બોલ્યું નથી થતું. કેમ શ્યા? તો પૂરું નામ નથી લેવા દેતા એમ. પણ શ્યા, રાધે તો રાધે છે શ્યા. એટલે મને એમ નથી, અમારી ઘેર નથી બાત થાય એમ. એમ નહીં શ્યા, પણ જો રાધા ગોપી જઈ પધારી જાય તો ખરેખર આપણો રાસ અલૌકિક બની જાય. તમને એક વાત કહું? બતાવો. જેદી વાલા વૃંદાવન ની અંદર રાધા ગોપી ને બોલાવી, હા, ને જે તમે અલૌકિક રાસ કર્યો તો, બરાબર છે, ઈ રાસ અટાણે અમારી બધાની ઘેર ઘેર હાલે હજી પૂરો નથી થયો. એસ કા, પણ જો વૃંદાવન રાધા ગોપીજી ને બોલાવ હોય તો આપણે કઈક બહાનો તો બનાવવો પડે છે. અરે વાલા, આ રંગાણી પરિવાર એટલે બાનાની જરૂર પડે જ નહીં. એટલે તાર કહેવાનું શું? ચારિકોર કવરેજ પકડે જ છે. એટલે ખાલી રાધા ગોપીના નંબર આપી દો, હા, એટલે અમારે અહીં હાર્દિકભાઈ બેઠા જ છે, બરાબર છે, એની પાસેથી મોબાઈલ લઈને ઠપ કરું એટલે આગળ અહીં ઢગલો. સખા, આપણે રાધા ગોપીજીને બોલાવવાના છે, નહીં કે કોઈ બીજું આવું ત્યાં ના ચાલે. સખા, એટલે મોબાઈલ ના ના હાલે? મોબાઈલ ના ના લે સખા. અમારે ત્યાં મિસ કોલમાં જાય ને આવે કા ભાઈ? એસગા, મેં તને હમણાં કહ્યું ને કે રાધા ગોપીજી ને આપણે માનફેર આમંત્રણ આપવું પડે છે. એટલે મોબાઈલ ના હાલે? ના હાલે. તમને એક વાત કહું વાલા? બતાવો. જો વાલા, આજના માણસને મોબાઈલ બાબતમાં હેરાન કરી દીધો હોય, હા, ઘરથી વાડી વાડીથી દુકાન, દુકાનથી કારખાનું, કારખાનાથી આજ રસોડા સુધી, હા હા, અને આજ વાલા આ મોબાઈલ કોઈને ઘેર ઘેર હક લેવા ન દેતો હોય, બરાબર, આ વાંક બધો તમારો છે ભગવાન. મારો શિખા? વાલા, તમે શીખવાડ્યું. પણ કઈ રીતે? તો કનૈયા, આ કાળા માથાના માનવીને તો કાલ ખબર પડી કે આને મોબાઈલ કહેવાય, બરાબર, ને આજના મોબાઈલમાં લાલા પાવર જોઈએ, પૈસા જોઈએ, કવરેજ હોય તો હાલે, હા હા, નાસ્તી 5095 વર્ષ પહેલા, બરાબર, નંદ બાવાએ તમને એવો મોબાઈલ ઘડાવી દીધો. કેવો શિખા? કે જેમાં પાવર ન જોઈએ, પૈસા ન જોઈએ, કાયમીન માટે કવરેજમાં જ હોય. એટલે આપણી બંસરી. અરે હાસ્કા, ખરેખર મારા બંસરીના સુર દ્વારા યમુનાના નીર
અને વંડાવણના ઝાડ પર સ્તંભ થઈ જાય તો એ રાસ સમવા માટે ગોપીજન કેમ નહીં પધારે? એમાંય તકલીફ છે. એમાં વરી શું તકલીફ છે સખા? તમે બંસી વગાડો, યમુનાજીના નીત થંભી જાય, વાત માની લઉં. હા હા, યમુનાજીને કાંઠે કદમના ઝાડવાના પાન હલતા બંધ થઈ જાય, માની લઉં. બરાબર. આ રાધા ગોપીનું નક્કી નહીં. એનું કઈ કારણ? ભગવાન ઈ કહેવાય બાયુ. એમાં શું થયું? એમાં હું થાય વાલા, જો ઘરમાં હાલતું હોય ને તો સા કદ્ય નકર જાય એમ ન. સખા, જો મારા બંસીના સૂર્યમના સુધી પહોંચી જશે ને તો જરૂર પધારશે. વગાડો, અમે જોઈએ કેવું ગાલે હવે. એ પ્યારી પ્યારી એ મેરી ગોલગા, એ પ્યારી એ પ્યારી એ ગોપ મેરી મંડલી, અને પ્યારી એ પ્યારી મારી બંસી, એ બંસી બજાવો એ રાધા તિનાવો, એ જીવન મારા શરમાડું રે, એમ
આજે મારા વંશીના સુર સાંભળી પણ રાધા ગોપીજી ન પધાર્યા, માટે કોઈ સત્ય માર્ગ બતાવો કે રાજસમા માટે વૃંદાવનની અંદર ગોપીજન વિલાસર પધારી જાય. ભગવાન આવી બસુરી બંસી વાગે ને, હા હા, તો રાધા ગોપી તો હું પણ આમાંથી આગળ અર્ધા અંતો ધ્યાન થઈ જાય. એ શકા મારા બંસીના સુર તો બરાબર હતા, પકડાશી ગોપીજનના કામમાં કે વ્યસ્ત હોય, મારા બંસીના સુર એમના સુધી ન પહોંચ્યા હોય તો ના પણ પધાર. મને વાલા એક તો તમારી કોઈ વાત નથી સમજાતી. કઈ શકા બરા જઈએ જઈએ તમારે વૃંદાવન ની અંદર રાસલીલા રમી હોય, હા હા, તૈયે તૈયે તમે બંસી વગાડો બરાબર, પછી રાધા ગોપી આવે ના આવે તો તમે ઢાકો કેમ? એમાં એવી ક્યાં વાત આવી શકા? અમારે આમ ના હાલે. તમારે શું થાય? અમારે સા મોરો થાય, ટોપડી જાય ફરિયામાં. એટલે તો દુખી છે શકા? એટલે તો અમારે રહ્યો તો હું કરજો. હવે તો બરસાના જા અને રાધા ગોપીજીને તારી સંગાથે તેડી લાવ. એટલે હું બરસાના જાઉં? હા, રાધા ગોપી મારા ભેગા હાલતા થઈ જાય. કેમ નહીં? ભગવાન પેલા વેલા તમારા મામા એ તો તમારે મેળ નથી. ના શકા તો તમારા વાલા હગમ અમને લઈ ગયા નથી. અરે તો અહીંથી શરૂઆત કરી દેશે. અહીંથી શરૂઆત એટલે વાલા અટાણે બાના સિવાય ક્યાંય જવાય એમ નથી. એમાં બાનાને શું કરું? અરે અટાણે છે મંદી. એટલે? એટલે મારી પેલા ની બીજા બે બેઠા હોય તેમાં તને શું ફરક પડી જાય? મને ફરક એટલે વાલા અટાણે અમારા ગીરના ગામડામાં ગોપીઓ બાય થી આવવા માંડ્યું, વાપીને વલસાડ ને ગોધરા ને યુપી ને મહારાષ્ટ્ર. એસ ગા ત્યાં શું થાય? રસોડામાં ગોધરા વાળા કરતા હોય ભાખરી, બા બેઠા હોય હિંડોરે બરાબર, નબળું માણા ફરિયા માવી કે મળી સાય આપો, બા ઇન્ડોરે થી બેઠા થાય, હા, ઓસરી ને કોરે આવે બરાબર, અને પરબારું ઠપકારે સુખે અમારે ક્યાં દુજાણા હે એમ. તય મને ખબર પડી કે આ ગુજરાત સરકાર પાસેથી હિન્દી ન શીખા પણ ગોધરા વાળા આટો ફેરવી દીધો. ત્યાં શું થાય છે? અહીંયા વાલા બાના વિના ના જાય ને તો આવીએ ઠાલે ઠાલા. તો બોલ શું બાનું આપું? એ વાલા આપો ને માથા ગુજ હું કર્યું. એકવાર માગી તો જોશકા. એ બધું દેવા લેવાની પ્રથા હતી, રામાવતાર માં વહી ગઈ, કૃષ્ણ અવતાર માં નહીં. પછી તે કઈ માગ્યું તો નથી શકા? તો તમારે અહીં રાસલીલા રમવી છે? રમવાની જોઈ ને શકા. રાધા ગોપી ને તેડવા મને મોકલવો છે? હા શકા. તો આપશે ને? કેમ નહીં? તો લ્યો આપણી બંસી આપો. બસ શકા, તે માગી માગી ને એક પ્યારી બંસી માગી. પણ શકા રાધા ગોપી ના વિરહમાં એ તો મારો આધાર છે શકા. એટલે અમે ભગવાન કઈ ફૂટબોલ ના દડા સહી તમે પાટું મારો ને અમે જાય. અરે નાસકા નહીં વાલા, એક વાહન ના કટકામાં ના પાડી દો, અમારે વાહિદા જ કરવાના. એવું નથી સકા, જો તું બરસાના જતો રહીશ નાપડા બાકી ના સકા, આપણી ગૌધનો ચરાવવા માટે આવા વંડાવંદર જતા રહીશ તો હું તો એકલો થઈ જઈશ સકા. એક બનશે જ મારો આધાર છે વાલા. તમારે જોઈએ અમારે ન જોઈએ તો હું કરું. હું તને કાગળ લખી દઉં, એ કાગળ લઈ તું રાધા ગોપીજીને આપજે, એટલે જરૂર પધારી જશે. તમારી પાસે પણ આઈડિયા બહુ ઉસા પડ્યા હો ભગવાન. હા સ્કા, આ મોબાઈલ નું શીખવાડ્યું ને તો બધું તમે શીખવાડ્યું. એ સ્કા એ કઈ રીતે વળી? તમારે રાધા ગોપી ને તેડવા માટે તમે પેલા બંસી વગાડી, હા હા, રાધા ગોપી ના આવ્યા ના આવ્યા, એવી જ રીતે અટાણે અમારે મોબાઈલ માં પેલા રિંગ મારે, હા હા, ઘેર હોય એટલે ઉપાડે નહીં બરાબર છે. હવે તમે કાગળ લખીને મને મોકલો તેડવા, હા હા, એવી રીતે જ અટાણે અમારે મોબાઈલમાં મેસેજ મોકલે, હા હા, આઈ લવ બરાબર છે. થયું કે નહીં? આ તમારું છે કે નહીં? આ ધંધા એસ ગા એને એને આને હાથને કઈ લેવા દેવા જ વાત તો આ કાગળ લખવાનો કીને મારે જ લખવો પડે છે ગા જરૂર કીને મારે રાશે રમવું કીને મારે એમાં અમારે હું હા એસ ગા આપણે બધાને સંગાથે જ રાજ સમ્માનો છે. અરે વાલા સંગાતની વાત મેળી ગયો, અમારે આની કોઈ એક ને એક દીકરો હોય, 20 વીઘા જમીન હોય, રાજકોટમાં કારખાનું હોય, હા હા, આ દીકરાને વાસ્તે ગાસ્તે પૈણાવે, ગામ આખું ધુવાડો બન જમાડે, ગાયુંની બેન પાટી લાવી લાખો રૂપિયા ગાયું માપે, હા હા, આ દીકરો પૈણે એના ઘરમાં ગોપી આવે, હા હા, અને ઈ ગોપી આવ્યા પછી ઈ દીકરો હગા માવતરનો થાતો નથી, એટલે તકલીફ ન્યા હશે.
ત્યાં વરી શું તકલીફ છે સખા? ત્યાં વાલા ઈ તકલીફ છે કે રાધા ગોપી આવ્યા પછી તમે મારા થવાના નથી. એ સખા, પણ હું તને બરાબર ખાતરી આપું છું કે આપણે બધાને સંગાથે જ રાસ માનો. ના વાલા, ના, નેટનો યુગ છે, અટાળે અમે છે ને જોઈને વાત કરીએ. એટલે એટલે આજ તમને કહું, રંગાણી પરિવાર મળ્યો હોય, ત્યાં ભાગવત સપ્તાહ મહાયજ્ઞ નું રસપાન થતું હોય, ત્યાં કૃષ્ણ લીલા રમાતી હોય, રાધા ગોપી ને તેડવામાં મારો વારો આવ્યો હોય, બરાબર, આ કાગળમાં અમારું નામ ક્યાંય ના આવે. એમાં તારે શું નામની જરૂર? ભગવાન નામ ઉપર આખી દુનિયા હાલે. એટલે એટલે આગળ અહીં કઈ ભેટ બોલવાની હોય ને બોલવા જાય ને ભૂલ પડે ને તો એને બાયણે બરકી લે. તો બોલ, કઈ જગ્યાએ નામ રાખું? લિખતી તમારું કરો ને. હા હા, તો એટલે ખાલું રાખજો. એનું કારણ? એટલે હસ્તક મારું ઠપકારો એટલે ન્યા બધાને ખબર પડે કે આ ભગવાન નો કઈક અંગત માણા હોય. કઈ વાંધો નહીં, પણ જેમ મને વેલાસર આવી જશે. અરે વાલા, અટણે જુઓ તો કેટલા વાગ્યા, તેમાં મંજોઈ શું ગયો? કઈએ જાઉં ને કઈએ પાછો આવું? મારો રથ લેતો જશે કા? રેવા દો. કેમ? તો મારો રથ છે ને આખે આખો હોનાનો છે. તેમાં શું તકલીફ? રસ્તો છે ખરાબ. એમાં કઈ વાંધો નહીં છે. કઈ વાંધો નહીં, હું વાલાયમાં એક બે ત્રણ હોનાના પતરા તૂટી ગયા ને, હા, તો અમારે રંગાણી પરિવાર મનોરથી છે ને, એના જેટલા જમાયું આવ્યા ને એ આવશે મારી વાહે. હેસ કા, ક્યાંય બધાનું શું કામ છે? આ હોનાના પતરા વીણવા. એક કામ કર, તારો રથ લેતો જા. તો રેવા દો વાલા. કેમ? બાયણે કઢાય એમ જ નથી. અચ્છા અચ્છા, એટલે બરાબર સાફ સફાઈ નહીં કરતો. અરે વાલા, હોણ તો એવો વરસાદ વર્યો હતી આડે ધેર ધોવાઈ ગયો. અચ્છા, તો ઘોડા ના બળા પડી ગયા છે? ઘોડા ને તો વાલા હોણ ખેતર માંથી નીકળે એમ જ નથી. સખા, રથ બરાબર છે, ઘોડા બરાબર છે, તો હવે વર્ષી શું તકલીફ છે? તકલીફ માં વાલા એવું છે, મારો રથ છે ની ફાઇનસ ઉપર છે. તેમાં શું તકલીફ? બે હપ્તા સડી ગયા. એમાં કઈ વાંધો નહીં છે. કઈ નહીં, ઓલા રોડ ને કાંઠે બેઠા મારો રથ જાહે ને આપણી રાસલીલા આઈ નહીં રે. એ બધી વ્યવસ્થા ત્યાંથી કરી લેજે.